હેલો વોટ્સઅપ ગાઈઝ, આપણે ધોરણ 10નો પ્રકરણ 1નો ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધો છે. હવે એનો બીજો પાર્ટ એટલે કે બાકીની જે માહિતી છે એ આ પાર્ટમાં તમને મળી રહેશે. તો ફટાફટ રિકેપ જોઈ લઈએ કે એ ચેપ્ટરમાં અથવા તો એ વિડીયોમાં આપણે શું કર્યું. તો આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણોની અડધી ડિટેલ મેળવી લીધી છે. બાકીની આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ. તો બાકીનેમાં કઈ કઈ છે, તો કે રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર ત્યાંથી આપણે ત્યાં છોડ્યું હતું, બરાબર છે. ઓકે, તો ત્યાંથીમાં પહેલી કઈ હતી, તો કે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયાનું મેં ટૂંકમાં સમજાવ્યું હતું, તો કે સંયોગ તો બે વસ્તુ ભેગી થઈને એક વસ્તુ બને, આ ટૂંકીને ટચ માહિતી. બીજી છે વિઘટન પ્રક્રિયા, મતલબ કે એક વસ્તુ તૂટીને બે અથવા કે બેથી વધુ મળે, આ એની શોર્ટ માહિતી. પછી વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાપન કરવું, જગ્યા બદલે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દ્વિવિસ્થાપન પ્રક્રિયા મતલબ કે આયનોની અદલા બદલી કરે. ધન ઋણાયન હોય, બીજો ધનને ઋણાયન હોય, તો આનો ધન આના ઋણ પાસે જશે, આનો ધન આના ઋણ પાસે જશે, એમ આયનોની અદલા બદલી થતી હશે. ઓક્સિડેશન અને રિડક્શનની માહિતી એટલે શું, તો કે ઓક્સિડેશન ને રિડક્શન એટલે કે ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન મેળવે, અહીંયા ઓક્સિજન ગુમાવે, એટલું યાદ રાખવાનું. ઓક્સિજન મેળવે તો હાઇડ્રોજન ગુમાવે, ઓક્સિજન ગુમાવે તો હાઇડ્રોજન મેળવે છે. ત્યારબાદ જોઈએ તો રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા મતલબ કે એક સાથે બંને પ્રક્રિયા થતી હશે. કઈ કઈ, તો કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તો એને કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા. ઓકે, ડન એટલું. તો ચલો આપણે આગળ જોઈએ. સૌથી પહેલાં સંયોગીકરણની આપણે માહિતી મેળવીએ. ઓકે, સંયોગીકરણમાં આપણને ખબર છે કે એક બે વસ્તુ ભેગી થઈને એક વસ્તુ બનતી હોય છે, આને કહેવાય છે સંયોગીકરણ પ્રક્રિયા. મતલબ કે પ્રક્રિયકમાં એ અને પ્રક્રિયક બી ભેગા થઈને નિપજ સી મળશે આપણને, તો આ કહેવાય છે સંયોગીકરણ પ્રક્રિયા. હવે સૌથી પહેલાં વ્યાખ્યા જોઈએ, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં આ વર્ડ બધી વ્યાખ્યાની ટૂંકનોમાં આવશે આવશે આવશે, કે જે રાસાયણિક પ્રક્રિયામાં, આ ખાસ ધ્યાન રાખજો, બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, એક જ કેટલી નિપજ બનશે, ફક્ત ને ફક્ત એક જ નિપજ મળશે, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આ ધ્યાન રાખજો. ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં આવે છે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી. કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. મતલબ કે પ્રક્રિયક એક અને પ્રક્રિયક બે, બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ મળી આપણને, એટલે આ પ્રક્રિયાને કહેવાશે સંયોગીકરણ પ્રક્રિયા. હવે અહીંયા ઉષ્મા મુક્ત થાય છે, બીજો કોઈ પદાર્થ નથી બનતો, પણ શું મુક્ત થયું, ઉષ્મા. એની આપણે આગળ ચર્ચા કરશું. ત્યારબાદ જોઈએ તો સંયોગીકરણના કેટલાક વધુ ઉદાહરણ છે. પહેલું, તો કે કોલસાનું સળગવું, મતલબ કે કોલસાનું દહન થવું. કોલસો એટલે કે કાર્બન, કોલસો એટલે કાર્બન, એટલે કે એની સંજ્ઞા સી છે અને સોલિડ સ્વરૂપમાં છે. પ્લસ ઓક્સિજન, હવાની હાજરીમાં દહન થવું, હવામાં ઓક્સિજન હશે તો જ દહન થવાનો છે. એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને બને છે કાર્બન ડાયોક્સાઇડ, એ વાયુ અવસ્થામાં હોય છે. ઓકે, ચલો બીજું ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ વચ્ચે પ્રક્રિયા થઈને પાણીનું નિર્માણ થવું, એ બીજું ઉદાહરણ છે. કયું કયું, તો કે હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ વચ્ચે પ્રક્રિયા થઈને પાણી બને છે, આ એનું બીજું ઉદાહરણ છે. પણ સંતુલિત કરવા માટે અહીં બે અને અહીં બે લખેલા છે. તમે કોમેન્ટ નથી કરતા, કોમેન્ટમાં જણાવો મને તમને પૂછેલા પ્રશ્નોના જવાબ, જેથી મને આઈડિયા આવે કે તમને ટોપિક ક્લિયર થયો છે કે નહીં. ઓકે, હવે અહીંયા એની વ્યાખ્યા આપી છે, ડન. હવે ત્યારબાદ જોઈએ તો કોલસાનું દહનની કઈ રીતે લખવાની, તો કે આવી રીતે, કાર્બન પ્લસ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ જોઈએ તો પાણીનું નિર્માણ, પાણીનું નિર્માણમાં કઈ રીતની પ્રક્રિયા છે, તો કે યાદ કરો ફટાફટ, તો કે હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ વચ્ચે પ્રક્રિયા થવાથી પાણી મળે છે, આ ઉદાહરણ
હતા. ત્યારબાદ જોઈએ તો ઉષ્મા શેપક પ્રક્રિયા. ઉષ્મા એટલે ગરમી, ઉષ્મા એટલે કે ઉર્જા. અહીં એના બે અર્થ થાય છે, ઉષ્મા ઉર્જા અથવા તો ગરમી. શેપક એટલે કે ફેંકવું બહાર, અને વિજ્ઞાનમાં કહેવાય ઉત્પન્ન થવું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય, મતલબ કે મુક્ત થતી હોય, તો એ પ્રક્રિયાને કહેવાય છે ઉષ્મા શેપક પ્રક્રિયા. ડન, એટલી વસ્તુ ક્લિયર બધાને? ચાલો તો એની વ્યાખ્યા જોઈએ. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજનું નિર્માણ થાય, નિપજ તો બનવાની જ છે, સાથે સાથે એક્સ્ટ્રા બાય પ્રોડક્ટ તરીકે શું મળશે? બાય પ્રોડક્ટ તો ન કહેવાય, પરંતુ ઉષ્મા જો મુક્ત થશે તો તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શેપક પ્રક્રિયા કહેવાય છે. એના ઘણા બધા ઉદાહરણ છે, અને એ આપણે જોઈએ કે કયા ઉદાહરણ છે. પહેલું તો કે કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુનું દહન એટલે મેમ શું? જોઈએ, આપણે બધું આપણે સમજશું, ટોટલી ડિટેલ્સમાં માહિતી મળશે. અહીંયા તમને જે મળવાનું છે એ બીજે કંઈ મળવાનું નથી. ટોટલ એનિમેશન થ્રુ ટોટલી તમને આમ કહેવાય ને ડિટો ટુ ડિટો સમજાવવામાં આવશે, બરાબર છે? એટલે તમે ધ્યાન રાખીને ટોપિક વાઇઝ, લેક્ચર વાઇઝ ને વિડીયો વાઇઝ જોતું રહેવું. લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આગળ જોઈએ. તો કે કોલસાનું દહન થવું, આ જોવાનું હતું કે કુદરતી વાયુનું દહન, મતલબ કે મિથેન. આ કયો વાયુ છે? મિથેન વાયુનું દહન ઓક્સિજનની હાજરીમાં થતાં શું થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ મળે છે, પાણી મળે છે, અને વધતા શું મળશે? ઉષ્મા. શું મળશે? ઉષ્મા. એ ઉષ્માનો ઉપયોગ આપણે ક્યાં કરશું? તો કે એ ઉષ્માનો ઉપયોગ આપણે રસોઈ બનાવવામાં, પછી ઘણી બધી જગ્યાએ આપણે આ ઉષ્માનો ઉપયોગ કરવાના છીએ. બીજું ઉદાહરણ છે કોલસાનું દહન. કોલસાનું દહન તમે હમણાં એવું તો સંયોગીકરણ પ્રક્રિયાનો એક પાર્ટ છે, ઉષ્મા શેપક પ્રક્રિયા. એટલે કે એમાં નવાયન ઉદાહરણ યાદ રાખવાની જરૂર નથી, આ એમાં હતું જ તે. સાથે શું મળતી હતી? ઉષ્મા. ત્રીજું છે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું. હવે આમ કેમ છે? વનસ્પતિ જ દ્રવ્ય એટલે કે પાંદડા હોય, શાકભાજી હોય, વનસ્પતિ જે કચરો છે એ આખું દ્રવ્ય ભેગા થાય, પછી થોડા સમય પછી એમાં કોહવાણ થાય, મતલબ કે સડો થાય. સડો થવાથી એમાં ઉષ્મા ઉર્જાનું પછી ખાતર બને છે. શું બને છે? ખાતર. સાથે સાથે ઘણા બધા ગેસ પણ ઉત્પન્ન થતા હોય છે, એટલે એમાં શું થતું હોય છે? એનું કોહવાણ, મતલબ કે વિઘટન થાય છે. એમાં બેક્ટેરિયા, જીવાણુઓ બધું ભેગું મળીને શું કરે છે? એનું વિઘટન કરે છે. વિઘટન કરીને જે નવો પદાર્થ ઉત્પન્ન થાય છે એ છે ખાતર, બરાબર છે? એની સાથે પણ ઉષ્મા મુક્ત થતી હોય છે, એટલે એને ઉષ્મા શેપકમાં સમાવવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ તો પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ કોના આધારે હશે? તો કે સંયોગીકરણમાંથી ઉષ્માશેપકના આધારે હશે. હવે શું છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO. કેલ્શિયમ ઓક્સાઇડને બીજું નામ છે કળી ચૂનો પણ કહેવામાં આવે છે. કળી ચૂનામાં જ્યારે પાણી ઉમેરવામાં આવે છે, શું ઉમેરવામાં આવે છે? પાણી ઉમેરવામાં આવે ત્યારે જો આ બબલ દેખાય છે, આ જે બબલ દેખાય છે મતલબ કે એમાંથી શું મુક્ત થયું છે? ઉષ્મા. આમ ગરમ ગરમ થતું હોય એવું લાગે છે, અને આ બીકરને જ્યારે અડીએ ત્યારે એ બીકર આપણને ગરમ લાગે છે. મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરતાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, અને વધતા ઉષ્મા એટલે કે ગરમી મુક્ત થાય છે. આ વસ્તુનું ખાસ ધ્યાન તમે રાખજો. ત્યારબાદ જોવા જઈએ તો કુદરતી વાયુનું દહન. મેં તમને કીધું હતું કે વનસ્પતિ જ દે કચરો છે એ ભેગો કરો, એનું વિઘટન થાય છે, પછી એમાંથી મિથેન નામનો ગેસ ઉત્પન્ન થાય. કયો થાય છે? મિથેન નામનો ગેસ ઉત્પન્ન થાય છે. એ પાઇપલાઇન મારફતે આપણે ઘરનીમાં યુઝ કરી શકીએ છીએ, અને ગેસ થ્રુ આપણે મિથેન વાયુનું દહન કરીને એમાંથી આપણે રસોઈ બનાવી શકીએ છીએ. ડન, એટલી વસ્તુ. ત્યારબાદ જોઈએ તો એમાં પ્રક્રિયા કઈ હતી? તો કે મિથેન વાયુનું ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ મળે છે, અને H2O ગેસ ઉષ્મા મળે છે, બરાબર છે આ વસ્તુ?
ત્યારબાદ જો ઉષ્માક્ષેપક પ્રક્રિયાના બીજા ઉદાહરણો જોઈએ તો એમાં શ્વસન શ્વસન છે એ પણ શું છે એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ પણ એનું ઉદાહરણ એમાં આવે છે ધ્યાન રાખો ત્યારબાદ આપણે જે જીવીએ છીએ જીવવા માટે કોઈ પણ કામ કરવા માટે ઊર્જાની જરૂર પડે છે હું બોલું છું એમાં ઊર્જાની જરૂર પડે છે મારા આંખના પલકારા હલકે છે એમાં પણ ઊર્જાની જરૂર પડે છે મારી અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે પાચનની ક્રિયા થાય છે રુધિર પરિવહનની ક્રિયા થાય છે હૃદય ધબકવાની ક્રિયા થાય છે આ જે કઈ ક્રિયાઓ થાય છે એ બધા માટે ઊર્જાની જરૂર પડે છે એટલે આપણે જીવવા માટે તે ઊર્જાની જરૂર પડતી હોય છે આપણે જે કંઈ ખાઈએ છીએ દાળ ભાત શાક રોટલી સલાડ બધું ખાઈએ છીએ એ બધું શું કામ ખાય છે ઊર્જા માટે બરાબર છે એ ઊર્જા મેળવીએ છીએ હવે આપણે શ્વસનની વાત કરી હતી એમ બધું પાચનની ક્રિયાનું આગળ ચાલે છે ત્યારબાદ જોઈએ તો કે ત્રીજું ઉદાહરણ હતું કે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈને ખાતર બને છે આ બધો વનસ્પતિ કચરો છે એ દાટી દેવાનો તો સમય જતાં એના ઉપર તાપમાનને દબાણની અસરને કારણે એને જીવાણુઓને કારણે એમાં શું થાય છે તો કે એનું ખાતર બને છે શું બને છે ખાતર વિઘટન થઈને એનું શું બન્યું ખાતર બની ગયું બરાબર છે આ પણ એનું ત્રીજું ઉદાહરણ લઈએ છીએ વિઘટનની પ્રક્રિયાની વ્યાખ્યા જોવાની છે હવે આવશે વિઘટન પ્રક્રિયા સંયોગીકરણમાં જે સમાયેલી હતી ઉષ્માક્ષેપક પ્રક્રિયા એ તો જોઈ લીધી હવે આવે છે વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા મેં તમને કીધું હતું કોઈ વસ્તુને તોડવી હોય તો એના ઉપર આપણે બળ આપવું પડે બળ આપીને વસ્તુને તોડીએ તો એક વસ્તુનું બે કે બેથી વધારે ટુકડાઓમાં રૂપાંતર થવાનું છે બરાબર છે તો એવી રીતે સંયોજન હોય સંયોજન તો એને તોડવા માટે શું આપવી પડે આપણે ઉષ્મા આપીએ છીએ એમાં પણ પ્રકાર છે જુદી જુદી રીતે આપણે ઉષ્મા આપતા હોય છે કઈ રીતે બધી પ્રક્રિયા થાય છે ચાલો આપણે જોઈએ તો વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકને આ ખાસ ધ્યાન રાખજો અહીંયા શું લખ્યું છે એક જ પ્રક્રિયકને ઓકે એક જ પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ આ વર્ડ ખાસ આવવો જોઈએ કે એકથી વધુ નિપજ બને છે પ્રક્રિયા કેટલા એક નિપજ કેટલી બે કે બેથી વધુ જ્યારે સંયોગીકરણમાં શું હતું ઉલટું હતું કે સંયોગીકરણમાં બે કે વધુ વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હતી આમાં એનાથી ઉલટું છે એટલે ખાસ ધ્યાન રાખજો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે એના ઉદાહરણ મેમ કેવા હશે તો કે એના ઉદાહરણ જોઈ લો કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી મતલબ કે ઉષ્મા આપવાથી શું થશે કેલ્શિયમ કાર્બોનેટ ઉષ્મા આપવાથી કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કળી ચૂનો એટલે કે એનું બીજું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ જે આપણે આગળ જોઈએ બીજું છે કે આમાં ખબર છે કે આપણને એક જ પ્રક્રિયક છે નિપજ કેટલી મળી બે મળી એટલે વ્યાખ્યાની સાથે રિલેટેડ છે એવી રીતે યાદ રાખવું પડશે અને તમને પરીક્ષામાં પૂછાશે કે વ્યાખ્યા લખો અને બે ઉદાહરણ લખો તો બીજા બધા સમીકરણો ગૂંચવાઈ ન જવા જોઈએ શું કામ કેમ કે એકથી નવ ધોરણ સુધી આપણને આવી ટેવ હતી નહીં કે સમીકરણ યાદ રાખવા એટલે હવે તમે જો ગોખશો તો બધા સમીકરણો ઘણા બધા આવવાના છે તો બધા મિક્સમ મિક્સ થઈ જશે એ મિક્સમ મિક્સ ન થાય એની માટે તમારે ધ્યાન રાખવું પડશે બીજું છે ફેરસ સલ્ફેટ ફેરસ સલ્ફેટને ઉષ્મા આપવાથી મતલબ કે ગરમ કરવાથી એનું ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડ્રાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થયું મતલબ કે પ્રક્રિયા કેટલા છે એક નિપજ કેટલી છે વન ટુ અને થ્રી મતલબ કે એક જ પ્રક્રિયકથી ઉપર ઉષ્મા આપવાથી ત્રણ નિપજ મળે છે મતલબ કે આ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે અહીં જો એનિમેશન થ્રુ આખું બંધારણ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરેલી છે એ જુઓ તમે હવે આ એક પ્રવૃત્તિ આપી છે કે લેડ નાઇટ્રેટના વિઘટનની પ્રક્રિયા સમજાવો અહીં લેડ નાઇટ્રેટને આને કહેવાય કસનળી શું કહેવાય છે કસનળી કસનળીમાં લેડ નાઇટ્રેટનો પાવડર ભરેલો છે લેડ નાઇટ્રેટનો પાવડર સફેદ રંગનો
છે. હવે લેડ નાઇટ્રેટના પાવડરને ચીપિયા વડે પકડ્યું છે, એને ઉત્કલન નળી પણ કહેવાય. ઉત્કલન નળી એટલે કે એને ગરમ કરવાની છે, એટલે એને બર્નરની મદદથી ગરમ કરીએ છીએ. તો લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરતા શું થશે આગળ એ જોવાનું છે. એટલે તમને બને એટલું સરળ કરવાની કોશિશ મેં કરેલી છે, એટલે સમજવામાં ધ્યાન રાખજો. લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરતા જો કથ્થાઈ રંગનો વાયુ નીકળે છે. કેવા રંગનો વાયુ નીકળ્યો આ બધું ડિટેલ તમને આપી એટલે જરૂરી છે કે સેક્શન એ 16 માર્કનો રોકડિયો જે સેક્શન છે એ તમને ક્યાંથી કેવી રીતે પૂછાશે કંઈ ખબર નથી હોતી, બરાબર છે? ઓલરેડી એક્ઝામ જતી રહી છે ને એમાં પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન બહુ પૂછાણા છે. તમે એવી ભૂલ ન કરો જે ભૂતકાળના વિદ્યાર્થીઓએ કરી લીધી છે કે ચલો એ સેક્શનનો તો આવડી જશે, ગમે નથી કરી લઈશું. નહીં, એમાં માર્ક્સ તૂટશે, બરાબર છે? એટલે એની માટે તમારે લિટેટિલિટી ધ્યાન રાખવું પડશે. ગમે ત્યાંથી સેક્શન એનો ક્વેશ્ચન આવી શકે છે, બરાબર? એટલે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. હવે જે આ કથ્થાઈ રંગનો વાયુ નીકળ્યો એમ કયો છે, તો એને પણ આપણે જણાવી દઈએ કે એ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કયો વાયુ છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તમને એમ ક્વેશ્ચન પૂછાય કે લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરતા કયો વાયુ ઉત્પન્ન થયો, તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કેવા રંગનો હતો, તો કે કથ્થાઈ રંગનો હતો. લેડ નાઇટ્રેટનો રંગ કેવો હતો, તો કે સફેદ રંગનો પાવડર હતો. આવા બધા ક્વેશ્ચન પૂછાય છે અને તમારે આ વખતે 30% જે સિલેબસ ઘટી ગયો છે એ સરળ હતો. એ પણ માર્ક્સ કવરિંગ માટે ઘણા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતા, જે 3 ચેપ્ટર કાઢી નાખ્યા છે. પછી તમારે આખો ઉત્ક્રાંતિનો આખો ટોપિક ઉડાડી દીધો છે. પછી તો કે વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, જે મેઇન મોસ્ટ આઈએમપી થતા કે પૂછાય જ તે 4 માર્ક્સના 2માંથી 1 તો એ નીકળી ગયા. એટલે હવે તમારે બધી વસ્તુ ઉપર ફોકસ કરવું પડશે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે બીજી પ્રવૃત્તિ છે કે પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો. એમાં પ્લાસ્ટિકનું ટબ લેવાનું છે, એમાં કાર્બનના જે વિદ્યુત 2 ધ્રુવો લેવાના છે, એને રબરના 2 બૂચમાં ફિટ કરવાના છે, એને આ કળ સાથે જોડવાની છે અને 6 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. હવે શું કરવાનું છે, તો કે કળ બંધ કરતા વિદ્યુત વહન થાય છે. જો અહીં વિદ્યુતનું વહન દર્શાવેલું છે કે વિદ્યુતનું વહન થતાં એની બંને ઉપર એક એક ટેસ્ટ ટ્યુબ ગોઠવી દેવાની છે. વિદ્યુતનું વહન થશે તો પાણીનું શું થશે, વિદ્યુત વિભાજન થશે. મતલબ કે પાણીનું વિભાજન થશે. આપણે પહેલાં શીખ્યા છીએ કે હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ વચ્ચે પ્રક્રિયા થવાથી પાણી મળે છે. તો હવે આ પાણી મળે છે એનું ઊંધું કરીએ તો શું થશે, તો કે પાણીનું વિદ્યુત વિભાજન કરતા આપણને હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ મળવાના છે. એ ખાસ ધ્યાન રાખજો. તો કે બંને કસનળીમાં શું થશે, તો કે હાઇડ્રોજન મળશે અને એકમાં ઓક્સિજન મળશે. કેમાં કયો મળશે એ જોવાનું છે. બંને વાયુમાં જુઓ, બંને કસનળીમાં જુઓ, વાયુનું સરખું પ્રમાણ છે? નથી, બરાબર છે? એકમાં એટલું પ્રમાણ છે, બીજામાં એટલું પ્રમાણ છે. ઓકે, તો બમણું જે વાયુનું કદ ધરાવતી કસનળી છે એમાં કયો વાયુ હશે? હાઇડ્રોજન. જ્યારે આટલું વાયુનું જે કદ ધરાવે છે એ કસનળી કઈ છે, તો કે ઓક્સિજન યુક્ત કસનળી છે. અને આમાં કયો છે, તો કે હાઇડ્રોજન ગેસ છે. એટલે તમને એમ પણ પૂછાઈ શકે પાણીનું વિદ્યુત વિભાજન કરતા બમણું વાયુનું કદ ધરાવતા વાયુનું નામ લખો, હાઇડ્રોજન. કમ્પ્લીટ? એવી રીતના ક્વેશ્ચન પૂછાય છે ટ્વિસ્ટેડ. હવે બીજી પ્રક્રિયા છે, હવે આ બંને કસનળીને બહાર કાઢી લીધી ને એને મીણબત્તી રાખવામાં આવે છે, તો શું થશે જોઈ લઈએ. હવે કસનળીનો વાયુ મીણબત્તીને વધુ પ્રકાશિત જ્યોતથી સળગાવે છે. એક કસનળીનો વાયુ એવું કરે છે, જ્યારે બીજી કસનળીનો વાયુ પોતે જ સળગી જાય છે, બરાબર છે? હવે આપણને ખબર હોવી જોઈએ કે વધુ પ્રકાશિત જ્યોતિ સળગાવે મતલબ કે કઈ કસનળી હશે, તો એ કસનળી જોવા જાય તો એ ઓક્સિજન હશે અને બીજી કસનળી જે પોતે સોરી બીજી કસનળીનો વાયુ જે પોતે સળગે છે એ કસનળીમાં હાઇડ્રોજન વાયુ રહેલો
હોય છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ડન એટલી વસ્તુ. ઓકે, ત્યારબાદ જોઈએ તો ત્રીજી પ્રવૃત્તિ છે કે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. જો સિલ્વર ક્લોરાઇડ છે એને ભરેલો છે અને સિલ્વર ક્લોરાઇડનો રંગ કયો છે બોલજો, જોતા જ ખબર પડે. સિલ્વર ક્લોરાઇડનો રંગ સફેદ છે. કેવો છે? સફેદ. એ પણ ખાસ ધ્યાન રાખો. સિલ્વર ક્લોરાઇડ ઉપર જ્યારે સૂર્યપ્રકાશ આવે છે તો શું થાય છે? તો કે એનું વિઘટન થશે. સિલ્વર ક્લોરાઇડનું વિઘટન કેવી રીતે થશે? તો કે સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગમાં થઈ જાય છે. જો અહીંયા કેવો રંગ દેખાયડો છે? રાખોડી. પહેલાં કેવો હતો? સફેદ હતો. સૂર્યપ્રકાશમાં એનું વિઘટન થઈને કેવો રંગ થઈ ગયો? રાખોડી રંગ થઈ ગયો છે. ઓકે, તો શું થતું હશે? તો કે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન કેમાં થશે? તો કે ચાંદીમાં અને ક્લોરિનમાં. આ બે વસ્તુ બને છે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈને. હવે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ક્યાં થાય છે આ પણ પૂછાય છે. તો કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં, મતલબ કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં એનો ઉપયોગ થાય છે. ઓકે, એવી જ રીતે સિલ્વર ક્લોરાઇડ તો એમ જ સિલ્વર બ્રોમાઇડનું પણ થશે. આ બંનેમાં કઈ ઉર્જા ઉપયોગમાં લીધી હતી? તો કે પ્રકાશ ઉર્જા ઉપયોગમાં લીધી હતી ને વિઘટન પ્રક્રિયા બની. ત્યારબાદ જોવા જઈએ તો કે વિઘટન પ્રક્રિયા થવા માટે આપણે જે ઉષ્મા આપીએ છીએ, ઉષ્માના પણ મેં કીધું હતું સ્વરૂપ છે. ઉષ્માના કયા કયા સ્વરૂપ છે એ જોઈ લઈએ. હવે અહીં આપણે જે કરી હતી કે લેડ નાઇટ્રેટને ગરમ કર્યો, અહીં સિલ્વર ક્લોરાઇડની વાત કરી અને અહીં પાણીનું વિદ્યુત વિભાજન કર્યું હતું. હવે જોવા જઈએ તો અહીંયા જે ઉષ્મા આપી હતી સિમ્પલ નોર્મલ ઉષ્મા હતી. બર્નર વડે જે જ્યોતથી આપણે ઉષ્મા આપી હતી એ નોર્મલ ઉષ્મા હતી, બરાબર છે? ત્યારબાદ સિલ્વર ક્લોરાઇડમાં જે ઉષ્મા ઉર્જા આપી હતી એ કઈ ઉર્જા હતી? તો કે પ્રકાશ ઉર્જા હતી. ઉર્જા કયા સ્વરૂપે આપી હતી આપણે? પ્રકાશ સ્વરૂપે. ત્યારબાદ જે પાણીનું વિદ્યુત વિભાજન કર્યું એમાં ઉર્જા કયા સ્વરૂપે આપી હતી આપણે? વિદ્યુત સ્વરૂપે આપણે ઉર્જા આપીને વિઘટન કરાવ્યું છે. એટલે કે આ એના સ્વરૂપો આપણે આપેલા છે. ડન એટલી વસ્તુ. ઓકે, ત્યારબાદ જોવા જઈએ તો કે એમોનિયમ ક્લોરાઇડને બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે મિક્સ કરવાનો છે. એને જો જોઈએ તો કેવું લાગશે? કસનળીને ઠંડી લાગશે. ઠંડી શું કામ લાગશે? કારણ કે ઠંડી લાગવાનું કારણ છે કે એણે ઉષ્મા શોષી હશે. શું કર્યું હશે? ઉષ્મા શોષી હશે. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું જો શોષણ થાય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. કારણ કે ઉષ્મા શેપકમાં શું થાય? ઉષ્મા મુક્ત થાય છે એટલે ગરમ લાગે છે. હવે આજુબાજુના વાતાવરણમાં ત્યાં ઉષ્મા શોષે છે એટલે શું થાય છે? ઠંડક આપે છે. એટલે આ ધ્યાન રાખજો. ડન આ વસ્તુ. હવે પ્રક્રિયકર વચ્ચેના બંધ તોડવા માટે આપણે ઉર્જા આપવી પડે છે. ઉર્જા કયા કયા સ્વરૂપે આપી? તો કે ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત. આ ત્રણ સ્વરૂપે આપણે એને ઉષ્મા આપી હતી. ત્યારબાદ એના પ્રકાર પડ્યા. એવી રીતે કઈ રીતે? તો પહેલું ઉષ્મા સ્વરૂપે આપી, મતલબ કે ઉષ્મીય વિઘટન. ત્યારબાદ પ્રકાશ સ્વરૂપે ઉષ્મા આપી, મતલબ કે પ્રકાશીય વિઘટન. ત્યારબાદ વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપી, મતલબ કે વિદ્યુત વિઘટન. આવી રીતે એના ત્રણ પ્રકાર પડ્યા હતા, બરાબર? ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિઘટન. આ ત્રણ એના પ્રકાર પડ્યા છે. ત્યારબાદ જોવા જઈએ તો ઉષ્મીય વિઘટનનું આપણે ઉદાહરણ આપ્યું હતું કે કેલ્શિયમ કાર્બોનેટને સખત ગરમ કરવાથી એનું વિઘટન કેમાં થાય છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. એટલે ધ્યાન રાખજો, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળ્યો. ત્યારબાદ જોવા જાય પ્રકાશીય વિઘટનમાં, તો કે સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા એનું વિઘટન થયું હતું. તો એનું વિઘટન થઈને કેમાં રૂપાંતર થયું? તો કે સિલ્વરમાં અને ક્લોરિન વાયુમાં છૂટા પડ્યા હતા. એનું સમીકરણ જોવા જાય તો HgCl, સિલ્વર ક્લોરાઇડ. Hg એટલે સિલ્વર, ક્લોરાઇડ એટલે Cl, Hg પ્લસ Cl2. હવે તમને એમ લાગે કે મેમ અમને આ બધું સમીકરણો બમીકરણો બધું યાદ રહેતું નથી, તો એની માટે મેં બ્રિજ કોર્સ માટે ધોરણ 11 માટેનો એક વિડીયો ઓલરેડી અપલોડ કરી લીધો છે, એ સરખી રીતે જોઈ લેવો. એ 9-10 માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો 11-12 માટે છે. હવે ત્રીજો જોવા જાય તો વિદ્યુત વિઘટન. વિદ્યુત વિઘટનમાં આવે છે વોલ્ટમીટરની મદદથી. વોલ્ટમીટરની મદદથી શું કરો? એસિડમય પાણીનું વિદ્યુત વિઘટન કરતા
કેથોડ ઉપર કયો વિદ્યુત ધ્રુવ ઉપર આવશે હાઇડ્રોજન વાયુ, અને એનોડ ઉપર કયો આવશે તો કે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે. આપણે એનું સમીકરણ લખી નાખ્યું, આવા આપણને અહીંયા ડન થઈ ગઈ. ઓકે, ચલો પછીનો જોવા જઈએ કે મેમ તમે આ બધી જે વાત કરો છો યુટ્યુબ ઉપર તો અમુક જ વિડીયો આવેલા છે, ટોટલી સિલેબસ તો આવશે નહીં, કારણ કે એટલો અમારી પાસે ટાઈમ જ નથી. અમારે કરવું છે છતાં અમારી પાસે એટલો પ્રોપર ટાઈમ નથી કે તમને ટોટલી સિલેબસ અહીં આપી દઈએ, કારણ કે અમે ઓનલાઈન ઓફલાઈન એટલું જ તે અમારી પાસે વર્ક હોય છે કે આની માટે બહુ જ ઓછો અમને ટાઈમ મળે. જે પણ ફ્રી ટાઈમ મળે છે એમાં અમે તમારા માટે વિડીયો બનાવીને અપલોડ કરતા રહીએ છીએ. તો શું છે તો કે આપણે ધોરણ 10 માટેની સ્પેશિયલ તૈયારી કરાવશું. મેમ ક્યાં? તો કે ઓફલાઈન આવો, સેક્ટર 24 ગાંધીનગરમાં, તો વેલ એન્ડ ગુડ છે. અગર એ પોસિબલ ન હોય તો મેમ બીજો ઓપ્શન આપો. બીજો ઓપ્શન છે ઓનલાઈન. ઓફલાઈનમાં જેવું ભણાવે છે, જે ફેકલ્ટી ભણાવે છે, જે રીતથી ભણાવે છે, જેટલો ટાઈમ આપે છે એટલો જ ટાઈમ તમને ઓફલાઈનમાં મળવાનો છે. મેમ એમાં કઈ કઈ ખામીઓ અને ખૂબીઓ છે અમને કહેશો? તો કે એમાં નહીં હું તમને ખૂબીઓ જણાવું, તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન આપણા મેઇન 4 સબ્જેક્ટ પ્લસ ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી જેવી ભાષા પણ ભણાવવામાં આવશે. ત્યારબાદ એનિમેશન અને પ્રેક્ટિકલ દ્વારા, તો વિજ્ઞાન એના વગર તો સમજાવવાનું નથી મેમ, તો એ પણ પૂરેપૂરું સમજાવવામાં આવશે. ડિફિકલ્ટી તમારી જે પણ હશે એનું સોલ્યુશન કરાવશું. ત્યારબાદ દરેક મુદ્દો આપણે જેમ તમને ડેમો જોયો જ છે કઈ રીતે અમે પરફેક્ટ તૈયારી કરાવીએ છીએ એવી રીતે કરાવશું. રોજ 2 કલાકનું સોમથી શનિ રોજ 2 કલાકનું ક્લાસ વર્ક હશે. મેમ આ ક્લાસ જ્યારે હશે ત્યારે મારે સ્કૂલ હશે તો, ટ્યુશન હશે તો? નહીં, આ ક્લાસ ત્યારે જ હશે જ્યારે તમે સ્કૂલમાંથી ફ્રી થઈ જશો. બરોબર છે? એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. MCQ અને ક્વિઝ કોમ્પિટિશન પર રાખશું. ક્લાસ નોટ અને મટીરિયલ પણ તમને મળતું રહેશે. દરેક લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ, કારણ કે રોજનું રોજ કરવું પોસિબલ નથી હોતું. આજે કદાચને કોઈ કામ બાય ચાન્સ નીકળે, તમે ક્લાસ અટેન્ડ ન કર્યા તો આજનું તમારું પડ્યું. ઓફલાઈન હોય તો પણ, તો એની માટે પણ એક છે કે અમે દરેક લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ કરીને રાખીએ છીએ. બરોબર છે? તો તમે જરૂર હોય ત્યારે જોઈ શકો છો. અને 100% ગેરેન્ટેડ બેચ છે અમારી, એ ખાસ ધ્યાન રાખજો. મેમ આ બધું કીધું પણ આની ફીસ બહુ હાઈ હશે? નહીં, ફીસ હાઈ નથી. તો કેટલી છે? 4999 પ્લસ GST ઇનફ છે. 4999 પ્લસ GST છે. મેમ આ બધા માટે ક્યાં તમારી ક્લાસીસ આવેલું છે? તો કે સેક્ટર 24 ગાંધીનગરમાં અમારું ક્લાસીસ છે. ત્યારબાદ જોવા જોઈએ તો અમારી જે આ એપ છે એ તમને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આરામથી મળી જાય છે, તો એ તમે ડાઉનલોડ કરો. કોઈ પણ માહિતી માટે તમારે ફોન કરવો હોય તો આ અમારો નંબર છે 9924460671 ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો. નહીં અમે તમને 9th, 10th પ્લસ 11th, 12th સાયન્સ, કોમર્સ ઓનલાઈન ઓફલાઈન બંને આપીએ છીએ. પ્રાઇમરી સેક્શન અમારો ફક્ત ને ફક્ત ઓફલાઈન જ છે, એટલે તમે જરૂર મુજબ તમારી માહિતી મુજબ તમે ફોન કરીને બાકીની માહિતી મેળવી શકો. અહીંયા તમને જે મેળવવાનું છે એ બીજે કાંઈ મળવાનું નથી, એનો તમારે ખાસ નોંધ કરી લેવી કે અહીંયાથી તમને જે મળવાનું છે એ બીજે નહીં મળે. નહીં, ભણાવશે તો બધા, ભણાવશે તો બધા. સ્માર્ટ વર્ક કરવાનું છે આપણે, ગધેડા નથી બનવાનું. સ્માર્ટ વર્ક કરવા માટે તમારે ABC ક્લાસને જોઈન કરવો જરૂરી બનશે. ઓકે, તો ડન. તમે અમારી જે ચેનલ છે એને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. હવે શું છે? તો કે હવે પ્રક્રિયા છે વિસ્થાપન. વી એટલે કે ફરી થાય છે, અને સ્થાપના કરવી મતલબ કે સ્થાન બદલે છે. ફરીથી પોતાનું સ્થાન બદલીને સ્થાપના કરે મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહે છે. મતલબ કે પતિ પત્ની હતા, બરોબર છે, બંને વચ્ચે ઝઘડો થયો, તો પત્ની રિસાઈને પિયર જતી રહી. એલું કહે જ ને, બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર, એની વાત નથી કરતા. પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો નોર્મલ, ઘર છે, થવાનો છે, થાય જ છે, ને એમાં જ તે જિંદગીની મજા છે. બાકી જિંદગી એકદમ બોરિંગ બોરિંગ થઈ જાય.
બરોબર છે? તો પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને પતિ જતી રહી પોતાના મમ્મી પપ્પાના ઘેર, તો આ થઈ ગઈ વિસ્થાપન પ્રક્રિયા. તો જોઈએ, ચલો વ્યાખ્યા. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ, આ ખાસ ધ્યાન રાખજો, વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે, તો એને કહેવાય છે આપણે વિસ્થાપન પ્રક્રિયા. મતલબ કે આપણે કહેશું, શું કહેશું? તો કે એક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા, ડોન્ટ ટેક મી રોંગ, ઓકે, જે ઉદાહરણ છે, અને આ ઉદાહરણ દ્વારા ત્યાં બધી પ્રક્રિયાઓ સમજાશે. ઓકે, તો ચલો જોઈએ. એક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા, બરાબર. છોકરો હતો એ નોર્મલ હતો, મતલબ કે મીડિયમ ઘરનો હતો, એ બહુ હાઈફાઈ કે એવું બધું હતું નહીં. અને છોકરી હતી, છોકરીની અપેક્ષાઓ થોડીક વધુ હતી, થોડીક હાઈ હતી એની, બરાબર છે? તો શું થયું, બંનેનું રિલેશન ચાલતું હતું. થોડાક વર્ષ, મતલબ કે એક બે વર્ષ પછી એને એક નવો ફ્રેન્ડ મળ્યો, બોયફ્રેન્ડ નથી કહેતી, ફ્રેન્ડ મળ્યો, જે શું હતું, એની પાસે વધુ પડતો માલ હતો, મનીભાઈ હતા. બીજું, એની લુક કેવો હતો, ગુડ લુકિંગ, હેન્ડસમ હતો, બરાબર છે? ઓબ્વિયસલી આપણે કહે ને, ઓપોઝિટ ચાર્જિસ એટ્રેક્ટ, બરાબર. મતલબ કે ઓપોઝ એને શું કર્યું, એટ્રેક્ટ કર્યું, કારણ કે એને પહેલાંની પાસેથી જે અપેક્ષા હતી ફૂલફિલ ન થાય, એટલે એને બીજાની પાસે જોઈને એને એ ગમી ગયો. તો માની લ્યો આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા, બરાબર છે? આ હેન્ડસમ ગુડ લુકિંગ માચો મેન હતો, બરાબર છે? તો આ જે હતી છોકરી, એને આ ગમી ગયો. આ હતો વધુ પડતો માલદાર પાર્ટી હતો, મનીભાઈ ધરાવતા હતા. તો શું થયું મેમ? તો કે આ છે એ આને આ જે રિલેશન હતું એમાંથી શું કરાવી નાખ્યું, બ્રેકઅપ કરાવી નાખ્યું, બ્રેકઅપ કરાવ્યું અને પોતે એને લઈ ગયો. અને પહેલો જે હતો બિચારો ડાયો શાંત ને સત્પુરુષ, રામ જેવો પુરુષ, એ એકલો પડી ગયો, બરાબર છે? આ વાત થઈ આપણી વિસ્થાપન પ્રક્રિયાની, કે વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને એના સંયોજનમાંથી દૂર કરે છે, પોતે લઈ જાય. વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને એના સંયોજનમાંથી દૂર કરી નાખ્યો. ખબર પડી ગઈ, યાદ રહી ગઈ. આ યાદ રાખવા માટેની એક સિમ્પલ ટ્રીક હતી, બરાબર છે? ઓકે, હવે ઉદાહરણ જોવા જઈએ. તો ઉદાહરણમાં હું પહેલાં તમને એક મિનિટ આ ઇરેઝ કરીને દઈ દઉં. ઓકે, હવે આપણે જોઈએ તો કે ઝીંક, ઝીંક ધાતુ છે અહીં, AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે. હવે સિલ્વર કરતાં ઝીંક ધાતુ જે વધુ ક્રિયાશીલ છે, મતલબ કે ઝીંક છે એ વધુ ક્રિયાશીલ છે, જ્યારે સિલ્વર છે એ કેવું છે, ઓછું સક્રિય તત્વ છે. તો આ બંનેનું શું કરશે, એ વિઘટન કરશે. તો એ ઝીંક કોને લઈ જશે, તો કે નાઇટ્રેટ સાથે પોતે જોઈન્ટ થઈ જશે, અને સિલ્વર ભાઈ એકલા રડી પડશે અને એકલા પડ્યા રહેશે. ખબર પડી ગઈ કે વધુ ક્રિયાશીલ તત્વ છે ઓછા ક્રિયાશીલ તત્વને, મતલબ કે સિલ્વર છે એ ઓછું ક્રિયાશીલ તત્વ છે, એ આખું જે સંયોજન છે એમાંથી સિલ્વરને દૂર કરી નાખે છે અને પોતે એ સંયોજનમાં જોઈન થઈ જાય છે. આ પ્રક્રિયાને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. એવું બીજું ઉદાહરણ તમને એનું આપું. તો બીજા ઉદાહરણમાં શું છે, તો કે બીજા ઉદાહરણની વાત કરીએ આપણે, તો એમાં છે કે આયર્ન, Fe એટલે આયર્ન, અને બીજું છે કોપર. હવે Fe છે એ કોપર કરતાં વધુ ક્રિયાશીલ તત્વ છે, તો આ વધુ ક્રિયાશીલ તત્વ છે એ આને શું કરશે, આમાંથી દૂર કરી નાખશે અને પછી પોતે ત્યાં આની સાથે જોઈન્ટ થઈ જશે. એટલે શું બની જશે, તો કે FeSO4 અને કોપરને પોતાના સંયોજનમાંથી દૂર કરી નાખશે. ડન એટલી વસ્તુ. આ એના બે ઉદાહરણ આપ્યા હતા. ત્યારબાદ અહીં વાત કરવામાં આવી છે એક પ્રવૃત્તિની. લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે પ્રક્રિયા કઈ રીતે થશે એ જોવાની છે. લોખંડની ખીલીને કાચ પેપર વડે ઘસી નાખો એટલે એના ઉપરનો જે કાટ લાગ્યો તે દૂર થઈ જાય અને એને ચળકતી સપાટી મળી જાય. ઓકે, હવે બે કસનળી લ્યો, કસનળી એ અને કસનળી બી. કસનળી એમાં શું કરશો, તો કે દ્રાવણ લ્યો. કસનળી બીમાં શું કરશો, તો કે દ્રાવણ લ્યો. આ બંને દ્રાવણ કયું લીધું,
તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે, બંનેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવ્યું છે. હવે શું કરવાનું, તો બે ખીલીને દોરા વડે બાંધી દો અને એક ખીલી અહીં રહેવા દો. બે ખીલી જે દોરા વડે બાંધી હતી એને સ્ટેન્ડની મદદ વડે કસનળીમાં લટકાવી દો. હવે શું કરવાનું, થોડોક ટાઈમ વેઇટ કરો. થોડા ટાઈમ પછી એને કસનળીમાંથી બહાર કાઢવાની છે. તો શું થશે, તો કે જુઓ આ કસનળીમાંથી બહાર કાઢી છે. તો હવે જુઓ આપણે જે કસનળીમાં આપણે મૂક્યો તો લોખંડની ખીલી કોપરની ખીલીને, તો શું થયું, તો કે કોપર સલ્ફેટનું જે દ્રાવણ ભર્યું હતું એનો રંગ કેવો થઈ ગયો, આની કમ્પેરિઝનમાં કેવો થઈ ગયો, પહેલાંની કમ્પેરિઝનમાં આછો થઈ ગયો. ત્યારબાદ જુઓ તો કે અલગ કરેલી ખીલી હતી અને આ દ્રાવણમાં ડૂબાડેલી ખીલી હતી, રંગમાં જો પરિવર્તન આવી ગયું. તો કે શું પરિવર્તન આવ્યું, તો કે અલગ રાખેલી ખીલી કરતાં જે ખીલી આપણે દ્રાવણમાં ડૂબાડી હતી એ કથ્થાઈ રંગની થઈ ગઈ. હવે શું થયું, તો કે આછો રંગ ને કથ્થાઈ રંગની ખીલી થઈ ગઈ. તો પ્રક્રિયા કઈ થાય, તો કે પ્રક્રિયા માટે લખીએ તો કે એફી આયન આ લોખંડની ખીલીને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી હતી, તો શું થયું, એને દ્રાવણમાંથી કોપરને, મતલબ કે આ વધુ સક્રિય હતું અને આ ઓછું સક્રિય હતું, એને દૂર કરી નાખ્યું અને આનું પોતાનું દ્રાવણ, મતલબ કે આ પોતાનું એક સંયોજન બનાવી નાખ્યું. આને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. હવે તમે એનું બંધારણ દ્વારા એની સમજૂતી આપેલી છે કે જો કઈ રીતે થયું છે. જો કોપરને એ સંયોજનમાંથી દૂર કરી નાખે છે કોણ, તો કે એફી. તો કોપર એકલું થઈ જાય અને એફી એના સ્થાને જોઈન્ટ થઈ જાય છે. સમજ્યા? ઓકે, ત્યારબાદની પ્રક્રિયા જે છે કે ઝીંક ધાતુ અને કોપર સલ્ફેટ વચ્ચે થતી પ્રક્રિયા, એમાં પણ એવું જ કંઈક છે કે કોપરની જે ઝીંકનો ધાતુનો જે ટુકડો હતો એન જીપીઆની મદદથી કયા દ્રાવણમાં, તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલું છે. તો શું થશે, તો કે ઝીંક ધાતુ છે એ કોપરને એના દ્રાવણમાંથી સંયોજનમાંથી દૂર કરશે અને પોતે ઝીંક સલ્ફેટ બની જશે અને કોપર છૂટું પડશે. બરાબર છે આ વસ્તુ? ઓકે, આ વસ્તુ તમને સમજાવવાની કોશિશ કરેલી છે. આવી રીતે અહીં બીજું ઉદાહરણ પણ લેડ ક્લોરાઇડનું આપેલું છે. ત્યારબાદ જોવા જઈએ તો કે દ્રી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો ચાલો આજે આપણે એટલું જ રાખીએ છીએ. તો એટલામાંથી તમને ઘણો બધો ફાયદો થશે એની મને ખાતરી છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશે. તો ચલો, બાય બાય. તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં, અને કોમેન્ટમાં તમારું જે કંઈ પ્રોબ્લેમનો ડાઉટ છે એ કહેજો, જેથી મને નેક્સ્ટ વિડીયો બનાવવાની ખબર પડે. ચલો બાય.